કરીએ, લાગણી વ્યક્ત કરીએ કે તેઓ સભાનું ઉદ્બોધન કરે અને પોતાની લાગણી વહેતી મૂકે. માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ. વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સપો એન્ડ સમિટ ના કાર્યક્રમમાં આપણા સૌના વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય, જેમની પાસે વહીવટનો બહોળો અનુભવ છે, એવા આદરણીય સ્વરૂપભાઈ આપણા સૌના વચ્ચે ઉપસ્થિત, આ વિસ્તાર માટે હર હંમેશ સક્રિય એવા અમારા જૂના આગેવાન અને સાંસદ આદરણીય મોહનભાઈ, પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈ, પૂર્વ કેન્દ્ર સરકારના મંત્રી અને ગૌ સેવા આયોગના પૂર્વ ચેરમેન આદરણીય વલ્લભભાઈ, આદરણીય દર્શિતાબેન, અમારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન આદરણીય ધનસુખભાઈ, સમીરભાઈ, સુરેશભાઈ, ઉકાભાઈ, સંદીપભાઈ મંચ ઉપર બિરાજમાન, તમામ આગેવાનો ઉપસ્થિત, વડીલો, એવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટ આજના કાર્યક્રમની થીમ રાખવામાં આવી છે કિસાનો, એમએસએમઈ, ખેતી ખેત આધારિત ઉદ્યોગો, એની શક્યતાઓ અને એનું ભવિષ્ય. મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર એક એવો પ્રદેશ છે જેમાં બધું છે. એક પ્રાગ ઐતિહાસિક દ્રષ્ટિએ જો સૌરાષ્ટ્રને જોઈએ તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, આ બંને એક વખત એક હતા, એક સાથે જોડાયેલા હતા. સૌરાષ્ટ્ર એક ટાપુ હતો, ધીમે 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 એક ક્રીક પુરાઈ ગઈ અને સૌરાષ્ટ્ર ભૂમિથી સમગ્ર અન્ય ભૌગોલિક પાટની સાથે જોડાઈ ગયું. પરંતુ સૌરાષ્ટ્રે મોટા ભાગે જવાળામુખીના પ્રસ્ફોટનથી નિર્માણ થયેલી ભૂમિ હોય એ પ્રકારની અગ્નિકૃત ખડકોનો વિસ્તાર છે. આપણો વિસ્તાર એ ઊંધી રકાટી જેવો છે, પરંતુ આપણી માટી એ સારી ઉપજાઉ છે, મિનરલ તત્વવાળી છે. સૌરાષ્ટ્રના વચ્ચેથી બરડાથી માંડીને બરડો, બરડોથી ગિરનાર, ગિરનારથી શેત્રુંજય, શેત્રુંજયથી ઠેઠ દરિયા કિનારા સુધી ગીર પર્વતની હારમાળા પ્રસરેલી છે અને બંને સાઈડની જમીનો એ મોટાભાગે ખેતીલાયક જમીનો છે. એટલા માટે સૌરાષ્ટ્ર પહેલેથી ખેતી માટે ખૂબ પંકાયું. સૌરાષ્ટ્રની અંદર ખેતીના સૌથી પહેલા મહત્વપૂર્ણ ખેડૂતોએ જો કોઈ ઉત્પાદન કર્યું હોય અથવા તો ઇનિશિયેટિવ લીધા હોય તો એ સૌરાષ્ટ્રના ખેડૂતોએ લીધા છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રને કેટલીક સુવિધાઓ પણ મળી છે. સૌરાષ્ટ્રનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. આ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારામાંથી મોટા ભાગનો દરિયા કિનારો એ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી આજે આફ્રિકાના દેશના અહીંયા ડેલિગેટ છે. મારે હમણાં 2-3 વર્ષની અંદર બિશપ આફ્રિકન કન્ટ્રીઝમાં જવાનું થયું. મોટા ભાગના દેશની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગુજરાતી લોકો આપણને જોવા મળે છે. કારણ કે ગુજરાતને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો મળ્યો હોવાથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના નાના મોટા બંદરોથી આપણે ટ્રેડ કરતા હતા, એમની સાથે વેપાર કરતા હતા. તમે અહીંથી કોઈ દુબઈ જાઓ તો જોજો, દુબઈના મ્યુઝિયમની અંદર પણ સૌરાષ્ટ્રના પોર્ટ, સૌરાષ્ટ્રના જૂના વખતના બંદરો અને આપણું વાળવટું, એનો એક ઇતિહાસ છે. એ ત્યાં અત્યારે સ્પષ્ટ એમણે એમના મ્યુઝિયમની અંદર રાખ્યું છે. સૌરાષ્ટ્ર એ વેપારથી સમૃદ્ધ હતું, સૌરાષ્ટ્ર ખેતીથી સમૃદ્ધ હતું, સૌરાષ્ટ્ર એ પ્રગતિશીલ વિસ્તાર હતો અને વિસ્તારના પ્રગતિશીલતાના કારણે આપણે દુનિયા સુધી પહોંચ્યા છીએ. અને જ્યારે આ સમિટની અંદર સૌરાષ્ટ્રની ખેતીને જોડી છે, મિત્રો, મને સ્પષ્ટ દેખાય છે, જ્યારે ખેડૂત ખેતી આધારિત ઉદ્યોગ કરનાર, ઉદ્યોગ સાહસિક અને સરકાર ત્રણ એક દિશાની અંદર જ્યારે ચાલવા મળે, ત્રણેની દિશા એક બની જાય, ત્યારે વિકાસ હંમેશા આગળ વધતો હોય છે. સૌરાષ્ટ્ર ખેડૂત ખેતી કરવા માટે સક્ષમ છે, પરંતુ સૌરાષ્ટ્ર ખેડૂતોને અહીંયા કાયમ માટેની પ્રથમ વ્યવસ્થા હતી. આપણે કાયમ માટે સૌરાષ્ટ્ર એટલે સૂકી ભટ ધરતી, સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્રની પ્રજા માઇગ્રેશન શું કામ કરતી હતી, આપણે ત્યાં દર ત્રીજા વર્ષે દુષ્કાળ પડતો હતો.
દર બીજા ચોથા વર્ષે દુષ્કાળ પડે એ આજ આજથી નહીં, આદિ અનાદિ કાળથી સૌરાષ્ટ્રની આ સ્થિતિ હતી. અને એટલા માટે તમે જોજો સૌરાષ્ટ્રની બધી કહેવતો આપણે ત્યાં મળે તો આપણે એવું કહીએ અંજળ કેમ છે, અન્ન અને જળ આ બંને સમસ્યા આપણે ત્યાં પહેલેથી હતી. કોઈ મળે તો આપણે પૂછીએ અન્ન જળ કેમ છે, ક્યારેક પૂછીએ તબિયત પાણી કેમ છે. તબિયતની ચિંતા પણ હતી સાથે સાથે પાણીની ચિંતા પણ હતી. આ સમસ્યાઓ સૌરાષ્ટ્રની કાયમ હતી. મિત્રો મને કહેતા આનંદ થાય, સરકારની સાથે જોડાઈ આ સમસ્યાને એડ્રેસ કરી, એડ્રેસ કરી એટલે પેલા પીવાના પાણીની સમસ્યા પૂરી કરી. મિત્રો ક્યાં અહીંથી નર્મદા ડેમ ત્યાંથી 450 કિલોમીટર 500 કિલોમીટર નર્મદાનું પાણી 5000 સૌરાષ્ટ્રના ગામડાને પીવા માટે મળે. મિત્રો ક્યાં નર્મદા નદી, નર્મદા ડેમ, નર્મદા ડેમનું પાણી સૌની યોજનાના માધ્યમથી ગુજરાત સૌરાષ્ટ્રના 115 ડેમમાં જવામાંથી 39 ડેમમાં અત્યારે પાણી પહોંચી ગયું. લાખ દોઢ લાખ જેટલા ચેકડેમ બન્યા હોય સરકારે એનું દાયિત્વ અદા કર્યું, ખેડૂતો એ કામની સાથે જોડાયા. મિત્રો પરિણામ એ આવ્યું સૌરાષ્ટ્રની અંદર પાણીની સમસ્યા એ મોટા ભાગે અત્યારે સોલ્વ થવા તરફ જઈ રહી છે. એ જ રીતે ઉદ્યોગ સાહસિકતા પણ આપણામાં છે. સરોપાએ એમને વાત કરતા હતા, એ યોજના લાવ્યા, એમને ઇન્સેન્ટિવ આપ્યું, સરકારે પોલિસી બનાવી. સૌરાષ્ટ્ર કોટન પ્રોહિત વિસ્તાર છે, કોટનનું વાવેતર થાય છે, કોટનનું ઉત્પાદન થાય છે, જીનિંગ પ્રેસિંગ એની સાથે સાથે વિવિધ સુધી ની એક ચેનલ અહીંયા આપણે ચાલુ કરી. એના હિસાબે રાજકોટની આજુબાજુમાં જસદણની અંદર હું જોઉં છું આપણે ત્યાં જીનિંગ પણ એ કરતા હોય, સ્પિનિંગ પણ એ કરતા હોય. આ બધી જ વ્યવસ્થાઓ સૌરાષ્ટ્રની અંદર ઉભી થઈ, સરકારે ઇનિશિયેટિવ લીધું. સૌરાષ્ટ્રની અંદર મગફળી પાકે વન વેલ્યુ એડિશન, હું સારી વાત કરી છે, વેલ્યુ એડિશન મૂલ્ય વર્ધન કરવું જ પડશે. મૂલ્ય વર્ધન કરવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા આપવાની જવાબદારી એ સરકારની હોય છે. અને એ વખતે આદરણીય નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી હતા, હું ગુજરાત એગ્રોમાં ચેરમેન હતો, મને બરાબર ખબર છે. એ વખતે ભારત સરકારની ગ્રાન્ટ આવી હતી અને ગ્રાન્ટનો ઉપયોગ થવાનો હતો ગુજરાતની અંદર ઈ રેડિયેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખો એવું ભારત સરકારે કહ્યું. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો હું ચેરમેન બન્યો તો મારા પહેલા 7-8 પહેલી સભાની અંદર, પહેલી મીટિંગની અંદર એ વિષય આવ્યો કે ગુજરાતની અંદર ઈ રેડિયેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરીને પ્લાન્ટ નાખીને એનું વળતર આપણને નહીં મળે, આપણે એની જરૂરિયાત નથી. મારા ધ્યાનમાં આવ્યું ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેરી થાય છે, આ કેરીને વિશ્વના બજારની અંદર આપણે માર્કેટની અંદર મોકલવી હશે. એક્સપોર્ટ ઇઝ વન ટાઈપ ઓફ વેલ્યુ એડિશન. તમારે વિશ્વના બજારની અંદર મોકલવી હશે તો યુરોપ અને અમેરિકાના દેશો એવું કહેશે તમે ઈ રેડિયેટ ટ્રીટમેન્ટ એને કરી છે, નથી કરી તો અમારા દેશની અંદર એલાવ નહીં. ઈ રેડિયેટ ટ્રીટમેન્ટ એટલે ગામા રેડિયેશનથી એને જંતુ મુક્ત કરવામાં આવે. તમારા ઘઉં અત્યારે રેસ્ટિંગ અંદર ઘઉં આપવામાં આવે, ઘઉં ઘણી વખત સડી જાય, ઈ રેડિયેશન ટ્રીટમેન્ટ આપો 2 વર્ષ સુધી એને કશું ન થાય. આપણે જે ડુંગળીનો ઉદ્યોગ છે, ડુંગળી પાકે છે, ડુંગળી આધારિત પ્રી હાઇડ્રેશન પ્લાન્ટ છે, મહુવાની અંદર 150-200 જેટલા પ્રી હાઇડ્રેશન પ્લાન્ટ જેમાં ડુંગળીને ડ્રીહાઇડ્રેટ કરીને વિશ્વના માર્કેટની અંદર વેચાય છે. પરંતુ ડ્રીહાઇડ્રેટ કરેલી ઓનિયન ડુંગળી એને સાચવવાની આવશ્યકતા ઊભી થાય, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્યારેક ભાવ હોય ન હોય એવી સ્થિતિની અંદર એને જાળવવી હશે, સાચવવી હશે તો કોલ્ડ સ્ટોરેજ જોશે, ઇરેડિયેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોશે. ઇરેડિયેટ કરેલી ડુંગળીને એના પાવડરને 1-2 વર્ષ સુધી સારી રીતે તમે સાચવી શકો એ વ્યવસ્થા ગુજરાતની અંદર આપણે અત્યારે ઊભી કરી છે. ખેડૂતોને લાભ લે એના માટેની જાગૃતિ આવે અને એ ત્યાંથી લઈ જઈને વિશ્વના માર્કેટની અંદર ગુજરાતનો યુવાનીઓ અને મિત્રો મને સ્પષ્ટ દેખાય છે, કદાચ આજે ભણેલો ગણેલો ઇજનેર ડોક્ટર કે વકીલ થયેલો યુવાનીઓ મોટાભાગે શહેર તરફ જાય છે, મોટા ઉદ્યોગ તરફ એની નજર હોય છે, વેપાર તરફ એની નજર હોય છે. અને સ્વાભાવિક છે જેમાં કોઈ વ્યક્તિને યુવાનને આવક વધારે દેખાય, આવકની શક્યતા વધારે દેખાય, જે ધંધો વધારે નફાવાળો હોય એના પ્રત્યે સ્વાભાવિક રીતે આપણું આકર્ષણ હોય છે. આગામી 10 વર્ષ હું એવા જોઈ રહ્યો છું, 10 વર્ષની અંદર એ સમય આવી રહ્યો છે, ભણેલો ગણેલો ડોક્ટર થયેલો એન્જિનિયર થયેલો યુવાન એ કોઈ ઉદ્યોગ કોઈ વ્યવસાય ગોતતો હશે તો એનો વ્યવસાયની પ્રાયોરિટી એગ્રીકલ્ચર હશે, એગ્રીકલ્ચર બેઝ ઇન્ડસ્ટ્રીઝ હશે. કદાચ એ
એગ્રીકલ્ચર કરતો હશે, ખેતી કરતો હશે, પાવડો ને કોદાળી લઈને પાણી નહીં વાળતો હોય, એ આધુનિક ટેકનોલોજીથી ખેતી કરતો હશે, એ રેટ હાઉસ ગ્રીન હાઉસ ના માધ્યમથી ખેતી કરતો હશે, એ કોમ્પ્યુટર ઉપર બેઠો બેઠો અંદર કેટલું હ્યુમિડિટી રાખવી છે, ભેજ કેટલો રાખવો છે, પાણી કેટલું આપવું છે, એ કોમ્પ્યુટર ઉપર બેઠો બેઠો મેનેજ કરતો હશે, પરંતુ કરતો હશે ખેતી, પદ્ધતિ એની ગમે તે હશે, કારણ કે સમય ખેતીનો આવી રહ્યો છે. જેમ જેમ વેલ્યુ એડિશન એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રી, તમે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર જાઓ, ઉત્તર ગુજરાતની અંદર પોટેટોસ, બટેટાની ખેતી થાય છે, ત્યાં બે ચાર કંપનીઓ એવી આવી છે, એ કંપનીઓ કિસાન સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે ખેડૂતને કહી દે તમે એટલા બટેટા વાવો, આધુનિક બિયારણ તમને આપે, એની સાથે તમારે એને એક મહિના માટેનો ખર્ચ આપે, અને આટલા ભાવથી, ચોક્કસ ભાવથી અમે તમારી પાસેથી બટેટા ખરીદી લેશું. ખેડૂત સિક્યોર થઈ ગયો કે નહીં થઈ ગયો, એને નક્કી થઈ જશે કે મારો આટલો ખર્ચ છે, ખર્ચની સામે મને એટલું વળતર મળવાનું છે, ખેડૂત એ ખેતી કરશે. એવી રીતે અત્યારે આજે નરેન્દ્રભાઈ બજેટની અંદર જોગવાઈ કરી છે. મિત્રો, બે મહત્વની જોગવાઈ જે ગામડાને સ્પર્શે છે, ખેડૂતોને સ્પર્શે છે, આગામી દિવસોની અંદર આપણે એનો લાભ લેવાનો છે. અત્યાર સુધી સરકારના બજેટો બનતા હતા, પરંતુ બજેટની અંદર ફોકસ થતી હતી ઇન્ડસ્ટ્રી, ફોકસ થતું હતું ટાઉન શહેર, ફોકસ થતા હતા રસ્તા, થવું જોઈએ આ બધું થવું જોઈએ, પરંતુ એમાં ક્યારેક ગામડું ફોકસ નહોતું. ગામડાને ખેડૂતોના નામે ભાષણો થતા હતા, પરંતુ ગામડું ખેડૂત સિક્યોર થાય એના માટેના પ્રયાસો નહોતા થતા. આ બજેટ, આ વખતનું કેન્દ્ર સરકારનું બજેટ 21 લાખ કરોડનું કુલ બજેટ છે. 21 લાખ કરોડમાંથી 14.5 લાખ કરોડ રૂપિયા ગ્રામ્ય ક્ષેત્રની અંદર વાપરવાનું નરેન્દ્રભાઈ નક્કી કર્યું. હવે 14.5 એટલે લગભગ 60% જેટલા રકમ એ ગામડાની અંદર વપરાશે. ગામડામાં વપરાશે એની પાછળનું લોજિક શું છે સમજી લો કે ગ્રામ્ય લક્ષી યોજના બનાવી, ગ્રામીણ સિંચાઈ યોજના અમલમાં મૂકી, ગામડાની અંદર ખેડૂત આધુનિક મશીનનો ઉપયોગ કરે એના માટે એને સહાય આપી, ગામડાની અંદર એક ટ્રેક્ટર આવ્યું, ગામડાની અંદર કોઈ કિસાન ટ્રેક્ટર ખરીદવા માટે ગયો, ટ્રેક્ટર ખરીદવા ક્યાં જશે, શહેરમાં જશે ને, એજન્સી ગામડામાં નહીં હોય, ટ્રેક્ટરની એજન્સી શહેરમાં હશે, સિટીમાં હશે એજન્સી, પણ ખરીદશે કોણ, ગામડાનો ખેડૂત. તો વાયા ગામડા થઈને પૈસો શહેરમાં આવ્યો તો શહેરની ઇકોનોમી પણ વધી, ગામડાની અંદર સમૃદ્ધિ પણ વધી. આ પ્રકારનું આયોજન અત્યારે સરકાર યોજનાપૂર્વક વિચારીને કરી રહી છે. સરકાર વિચાર, માય ગવર્નમેન્ટ, નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટ ઇઝ પ્રો પુઅર એન્ડ પ્રો ફાર્મર્સ ગવર્નમેન્ટ, વી આર ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી ગવર્નમેન્ટ, અમે ઉદ્યોગના મિત્ર સરકાર છીએ, પરંતુ અમે ખેડૂત અને ગરીબ તરફી સરકાર છે, અને ખેડૂત અને ગરીબ તરફી સરકાર હોવાના નાતે આ બજેટની અંદર એક વધારાની જોગવાઈ કરી છે. હવે પછી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કોસ્ટ કાઢવામાં આવશે, ત્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, ખેડૂતોને કયું ઉત્પાદન કેટલામાં પડે છે એનાથી 1.5 ગણી એમએસપી ખેડૂતોને મળવી જોઈએ, એના માટે અગાઉથી ખેડૂત સિક્યોર થાય એ પ્રકારનું ડિજિટલ એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે, એનો અમલ આવતા વર્ષથી ચાલુ થઈ જવાનો છે. એનો લાભ કોણ લેશે, એનો લાભ ખેડૂત સુધી ક્યારે પહોંચશે, મને એવું લાગે છે કે એક ચેનલ બને. એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રી સૌરાષ્ટ્ર માટે પોટેન્શિયલ છે, કારણ કે સૌરાષ્ટ્ર પાસે દરિયા કિનારો છે. સૌરાષ્ટ્રમાં અત્યારે મુંદ્રા, કંડલા જેવા બે મોટા પોર્ટ સૌરાષ્ટ્રની અંદર છે, પીપાવાવ જેવું પોર્ટ સૌરાષ્ટ્રની અંદર છે. સૌરાષ્ટ્ર એગ્રીબેઝ ઇન્ડસ્ટ્રી, સૌરાષ્ટ્રની ખેત પેદાશો વિશ્વના માર્કેટની અંદર નાખી શકાય એના માટેની ક્ષમતા હવે આપણો ભણેલો ગણેલા યુવાનીએ કેળવી લીધી છે. અત્યારે આપણી બાજુમાં દુબઈ છે, કલ્પના 9 કન્ટ્રી છે, આ 9 દેશો પાસે ફ્રૂટ નથી, એની પાસે પાણી નથી, એની પાસે વેજીટેબલ નથી, શાકભાજી નથી, એની પાસે પાણી નથી, એની પાસે એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીઝ નથી, પરંતુ કન્ઝમ્પશન સૌથી વધારે છે, કારણ કે એની પાસે પેટ્રોલ ડોલર છે, એની પાસે કન્ઝમ્પશન પાવર, ખરીદ શક્તિ છે. કોણ પૂરું પાડે છે? અત્યારે પ્લેનના પ્લેન, કાર્ગો પ્લેન ભરીને યુરોપમાંથી ખાદ્ય સામગ્રી, એગ્રોબેઝ ખાદ્ય સામગ્રી ત્યાં આવે છે. મિત્રો, અહીંથી બેંગ્લોર શાકભાજી, ફ્રૂટ અહીંથી તમે બેંગ્લોર પહોંચાડો ને, ત્રીજા દિવસે બેંગ્લોર પહોંચે, અહીંથી તમે કંડલા ને મુંદ્રા અથવા તો પીપાવાવથી અહીંથી કન્ટેનર તમે મોકલો ને શિપની અંદર, કારણ કે હું શિપિંગ મિનિસ્ટર પણ છું, મેં એનો અભ્યાસ કરાવ્યો છે, તો અહીંથી ત્રીજા દિવસે
એક દુબઈના બારાની અંદર દુબઈના બંદરમાં આપણે ફૂટ વેજીટેબલ પહોંચાડી શકીએ. મિત્રોની શરૂઆત આપણે કરી દીધી છે. ગઈ વખતે આપણે કચ્છમાંથી દાડમ અહીંથી આપણે ત્યાં મોકલાવ્યા હતા, એના માટે ફ્રેટ સબસિડીનું પણ આપણે આયોજન કર્યું. ફેરી અહીંથી જેમ પેલા ગામડાની અંદર દર અઠવાડિયે એક બે દિવસ ટ્રાન્સપોર્ટ આવતું હતું, જેમાં ગામના વેપારીઓનો માલ સામાન આવતો, એવી રીતે અહીંથી અલ્ટરનેટ ડે એક દિવસે એક આખા દિવસે અહીંથી ફ્રૂટ વેજીટેબલ ભરીને દુબઈના માર્કેટની અંદર માલ સામાન ખેતીવાડીની પેદાશો તમે નાખી શકો, એ પ્રકારનું પ્લેટફોર્મ અત્યારે આ થવાનું છે. નથી કહેતો, આ થઈ ગયું છે. એને ખેડૂતો જોવે, ખેડૂતો સુધી પહોંચે, એના માટે એન્ટરપ્રેન્યોર્સ ઉદ્યોગ સાહસિકો આગેવાની લે તો ચોક્કસ રીતે સૌરાષ્ટ્રની ખેતીને એનો સૌથી વધારે ફાયદો થશે. કારણ કે સૌથી નજીકનું કનેક્શન આપણું છે, એનો આપણે ભવિષ્યની અંદર લાભ લઈએ. મને ચોક્કસ રીતે લાગે છે કે આ પ્રકારના એક્સપો એ આવી વાતચીત કરવાનો એક પ્લેટફોર્મ હોય છે, અને આવું પ્લેટફોર્મ સરસ મજાનું પ્લેટફોર્મ આ મિત્રોએ અહીંયા ઊભું કર્યું, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવા માટે ઊભું કર્યું. આ ઉપરાંત મેં તો ખાલી તમને એગ્રીકલ્ચરની વાત કરી છે, સૌરાષ્ટ્રની અંદર જે રીતે ભવિષ્યમાં વિકાસનું પોટેન્શિયલ છે એવા કોઈ પ્લેટફોર્મ હશે ત્યારે હું ચોક્કસ વાત કરીશ. મિત્રો, મને લાગે છે કે સૌરાષ્ટ્ર આગામી દિવસોની અંદર વિશ્વના ડેવલપ્ડ કન્ટ્રીના સાપેક્ષની અંદર વિકાસ કરી શકે એ દિશાની અંદર અત્યારે સૌરાષ્ટ્ર ગ્રો કરી રહ્યું છે, અને એનું કામ જે રીતે ચાલે છે તમે જોશો. આખા સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારા ઉપર નેશનલ હાઈવેના પોર્ટ્રેટ રસ્તા ચાલી રહ્યા છે, 4,000 કરોડ રૂપિયાના ખર્ચે આપણા પોર્ટ ડેવલપ થઈ રહ્યા છે, પોર્ટ પર કાર્ગો વધી રહ્યો છે, નાના પોર્ટ ડેવલપ થઈ રહ્યા છે, અહીંથી એક્સપોર્ટ વધી રહ્યું છે, એ બધાને લઈને જે જીડીપીનો ગ્રોથ થવાનો છે એને એ બધાને લઈને સૌરાષ્ટ્રની ઇકોનોમી જે જનરેશન થવાનું જનરેટ થવાની છે ઇકોનોમી એ સ્વાભાવિક સૌરાષ્ટ્રના લોકોના જીવનની અંદર એક મહત્વપૂર્ણ બદલાવ લાવશે. એ દિશાની અંદર અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પ્રયાસ કરી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળી અને સૌરાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનીએ એ જ અપેક્ષા. ધન્યવાદ.